નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત. તો મિત્રો, એમાં આપણે પુસ્તકની અંદર પેજ નંબર 67 પર જે સ્વાધ્યાય 3.7 આપેલો છે એમાં દાખલા નંબર 5 નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 4 સુધી આપણે આગળના ભાગમાં જોઈએ. તો પહેલા આપણે રકમ વાંચીએ કે રકમ શું કહેવા માંગે છે કે 8 10 અને 12 થી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી મોટી સંખ્યા શોધો. મિત્રો, એવી સંખ્યા શોધવાની છે જે 8 10 અને 12 વડે વિભાજ્ય હોય, એટલે કે એવી સંખ્યા કે જેને 8 વડે પણ ભાગી શકાય, 10 વડે પણ ભાગી શકાય અને 12 વડે પણ ભાગી શકાય. તો એવી સંખ્યા આપણે શોધવાની છે. વિભાજ્ય હોય
તેવી સંખ્યા શોધી એના માટે આપણે લસાઅ શોધી જો લસાઅ શોધવા માટે શું કરશું હું એક સાથે ત્રણેયનો લસાઅ કાઢી શકું છું કરે છે કે જણાવે હા ચલો ત્રણેય કેવી સંખ્યા છે બે કી સંખ્યા તો બે વડે ભગાશે મિત્રો હા ભગાશે ચલો જેમ ત્રણેય બે બાર નવા એકસો ને આઠ
120 18 960 તમે મિત્રો બાદબાકી કરીએ 9 માંથી 0 જાય તો 9 9 માંથી 6 જાય તો મિત્રો કેટલા વધે તો કે 3 અને 9 માંથી 9 જાય તો 0 અહીંયા વધ્યા 39 તો મિત્રો આ શું મળી આપણને શેષ ચલો હવે આપણે શું શોધવાનું છે કે એવી સૌથી મોટી સંખ્યા શોધવાની છે કે જેને 120 વડે ભાગી શકાય તો શું કરશો કે આ જે શેષ મળે છે એ શેષને હું આમાંથી બાદ કરી દઉં તો મને એવી સંખ્યા મળશે મિત્રો પહેલા પણ શું કર્યું હતું કે શેષને બાદ કરીને લસા ઉમેરી હતી શા માટે કારણ કે એમાં સૌથી નાની સંખ્યા શોધવાની હતી અને આપણને જે સંખ્યા મળતી હતી એ બે અંકની મળતી હતી એમાં હું લસા ઉમેરી દઉં તો મને 3 અંકની મળે એટલે અહીંયા તો ઓલરેડી આપણી પાસે સૌથી મોટી 3 અંકની છે એનાથી નાની શોધવાની છે 999 થી નાની કરવાની છે ને આપણને તો આપણે એમાં લસ આ જે લસા જે મળે છે એ ઉમેરવાની જરૂર નથી તો અહીં લખીએ કે માટે માગેલ સંખ્યા બરાબર તો શું કરશું તો કે આપણને જે 3 અંકની સૌથી મોટી સંખ્યા મળે છે 3 અંકની સૌથી મોટી સંખ્યા એમાંથી મિત્રો હું આ શેષ બાદ કરી દઉં માઇનસ શેષ તો ચાલો 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 999 માઇનસ 39 કરો મિત્રો 9 માંથી 9 જાય તો 0 3 6 માંથી 3 જાય તો 6 અને અહીં આયા તો જુઓ 960 12 અથવા 120 અથવા 960 બરાબર તો જે સંખ્યાને હું 120 વડે ભાગી શકું એ સંખ્યાને આપેલી ત્રણેય સંખ્યા વડે હું ભાગી શકું છું ખ્યાલ આવ્યો મિત્રો જો હું અહીંયા લસા ઉમેરત લસા આપણને 120 મળે છે જો હું આ 120 ઉમેરત મિત્રો તો મને 4 અંકની સંખ્યા મળે બરાબર આપણે 4 અંકની જોઈતી નથી એટલા માટે અહીંયા આ લસા ઉમેરવાની જરૂર પડી નહીં અહીં આગળના દાખલામાં શું હતું કે મને સૌથી નાની સંખ્યા કીધી હતી જ્યારે મેં અહીં શેષ બાદ કરી એટલે મને 2 અંકની સંખ્યા મળી હતી આપણે 3 અંકની કીધી હતી માટે એમાં લસા ઉમેરી દીધો ખ્યાલ આવે મિત્રો પણ અહીં આપણને એની જરૂર નથી તો આપણને સૌથી મોટી સંખ્યા મળી ગઈ 960 એટલે લખી શકાય કે આ 960 એ 3 અંકની સૌથી મોટી સંખ્યા છે કે જેને કે જે 8 10 અને 12 વડે વિભાજ્ય છે કેવી રીતે ખબર કે આ ત્રણેય સંખ્યાઓ વિભાજ્ય છે એના લસા પડતી જો આપેલી સંખ્યા એના લસા વડે ભાગી શકાય તો આ લસા જે જે સંખ્યાનો છે ને એ દરેક સંખ્યા વડે ને ભાગી શકાશે 960 ને 8 વડે પણ ભાગી શકાય 960 ને 10 વડે પણ ભાગી શકાય 960 ને 12 વડે પણ ભાગી શકાય મિત્રો અહીં તમારો આ દાખલો દાખલા નંબર 5 એ પૂરો થયો થોડો ડિફિકલ્ટ હતો તો મિત્રો એ ધ્યાન આપવાનું કે લસા ક્યારે શોધવું અને ભૂસા ક્યારે શોધવું તો આગળ જે દાખલા નંબર 6 છે આપણે આવતા